वर्णिवे शरमणियदर्शनम् पूजितं भोजितं सुरनरोत्तमेर्मुदा चिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः શ્રી ગુરુચરન કમલે ભ્યો નમો ન બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ શું કથા હતી મામ આવતીકાલ ગઈકાલની गई कालनी भक्त चिंतामणि 55 प्रकरण काले આપણે સાંભળ્યું કે માં આદરેન સનની વાત હતી કાસીદાસ અને કાંદાસ બોચાસણ નિવાસી તેમણે જે આ પ્રેમ ભક્તિ ભાવ અને જે નિષ્ઠા જનમી છે બધી ઘણી વાતો કરી હતી અને 55 કંપણ પૂરો કર્યો અને આ 156 માં ચાલે છે બોચાસણના કાનદાસ પટેલ કાશીદાસના પિતા એને મહારાજે સર્વોપરીપણાનો પોતાનો નિશ્ચય દ્રઢ કરાયો પરચા આપીને એ વાત આપણે ગઈકાલે સાંભળી હતી વળી મેઘવે કણ બીની હવે નરોત્તમને નાગર દાસ કરે સત્સંગની ઉપહાસ સ્વામી હવે ચરોતરની જ પહેલી ચરોતરના બોચાસની વાત હતી હવે ચરોતરનું મેઘવા ગામની વાત છે કણબી જ્ઞાતિની અંદર નરોત્તમ અને નાગરદાસ આ બે ત્યાંના રહેવાસી હતા પણ કેવા હતા તો કે કરે સત્સંગની ઉપહાસ દરેક જગ્યાએ દરેક ગામમાં દરેક સ્થાનમાં બધી પ્રકારના માણસ હોય કોઈ ભગવાનના ભક્તો હોય કે જેને ભગવાનનું ભજન ભક્તિ કથા વાર્તા એ જ ગમતું હોય તો કોઈ થોડા ઘણા મુમુક્ષું હોય કોઈ યોગ મળે તો એ બાજુ સત્સંગનો યોગ મળે તો સત્સંગ બાજુને કુસંગનો યોગ મળે તો કુત્સંગ બાજુ પણ આમ મંદે મુમુક્ષુતા પડી હોય અને યોગ ના થયો હોય એવા હોય તો કોઈ પછી વ્યસની હેસની બીજું બહારનું ખાવું પીવું એવા હોય ઘણા સત્સંગની અંદર પોતે ભજન ભક્તિ ના કરી શકતા હોય તો કોઈ ભજન ભક્તિ કરતા હોય એનો ગુણ તો લેતા હોય કે આપણાથી નથી થતું પણ આ આટલું કરે છે ભગવાનનું ભજન ભક્તિ કરે છે સેવા કથા વાર્તા મંદિરે સંતોની સેવા આ બધું કરી શકે છે આપણાથી નથી થતું પણ આ બધા કરે છે એને મહાન એને ધન્ય છે એ બધા મહાન છે આવો હૃદય છે એનો ગુણ લે એવા પણ ઘણા હોય અને ઘણા કેવા હોય દ્વેષી હોય કોઈક પોતે તો ના કરે કોઈ કરે તો એને સારું જોઈ પણ ના શકે પણ કોઈ કરતું હોય સારું તો એને નિંદા ટીકા કરવી એવું એવા પણ માણસો હોય એટલે એ થોડા હે હલકા કહેવાય પોતે નથી કરતા કોઈ કરે છે ને જોઈ પણ નથી શકતા અને એની હમથી નિંદા અને ઉપવાસ કરવો એવા પણ માણસો હોય કે જોયું હવે બહુ મોટા એ થઈ ગયા છે ને આમ છે ને તેમ છે એની કોઈ સારી વાત કોઈ એની આગળ બીજા બોલે તો એનાથી સાંભળી શકાય નહીં એન કેન પ્રકારે એને નિંદા ટીકા કરે આ બંને ગામના મેઘવાના નરોત્તમ અને નાગરદાસ કેવા હતા તો કે કરે સત્સંગની ઉપહાસ સત્સંગનો હંમેશા નિંદા ટીકા ટિપ્પણી એવું કરવું સત્સંગની મશ્કરીઓ કરવી આ એનો ધંધો હતો ધન જોબન ને બળે કરી પગન ભરે પ્રભુથી ડરી કરે ભક્તની નિંદાય મટ તે પાપે વળ ગયા ભૂત શટ પૈસા અને યુવાની આ બંનેના બળ હોય માણસની અંદર પૈસે તે જરૂરિયાત કરતા અનેક ગણા વધારે હોય અને પછી યુવાની હોય એટલે પછી શું જોવાનું બધા વાતો કરે ને કે ભાઈ વાંદરા હોય અને પછી એને કોઈ દારૂ પીવડાવે તો પછી એનું કોઈ એક તો એનો એનો સ્વભાવ જ ચંચળ છે કોઈ ઠેકડાને કૂદકા મારવાનો વાંદરો એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં એમ યુવાની હોય એટલે યુવાની તો સહેજે જ ચંચળ અને એવી છે પણ એમાં પાછા પૈસા મળે એટલે પછી એની કોઈ વેલ્યુ રહે નહીં એટલે તો ડબલ સત્સંગથી સદમાર્ગથી ચલિત થાય એટલે શાસ્ત્રોની અંદર કીધું છે યન ધનસંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકમ અપ્યનર્થા મુ યત્ર ચતુષ્ટય જેની પાસે યુવાની છે જેની પાસે ધનસંપત્તિ છે જેની પાસે કોઈક સત્તા છે અને જેની પાસે અવિવેક છે જેની અંદર ચાર વસ્તુ કોઈની પાસે યુવાની હોય કોઈની પાસે ધન સંપત્તિ હોય કોઈની પાસે કોઈક થોડું ઘણું શાસન હોય અને કોઈની અને કોઈની પાસે અવ્યકતા એટલે શું કરવું શું ન કરવું આનો ખબર ના હોય આ ચારમાંથી શાસ્ત્રમાં એવું કીધું એ એક એકમ અપ્ય નર્થાય આ ચારમાંથી કોઈની પંદર એક પણ વસ્તુ હોય તો એ અનર્થ માટે કાફી છે કરવાનું કેટલું કરાવે પણ જ્યાં ચારેય ભેગું થાય તો એની તો વાત જ શું કરવી યુવાની હોય તો માણસને ત્યારે એને ભગવાન ભજન ભક્તિ એ કોઈનું એને હોતું નથી આમાં કીધું ને આ બંને જણા કહેવાય છે તો કે ધન જોબનને બળે કરી પગ ન ભરે પ્રભુથી ડરી યુવાની છે પૈસાઓ છે આ બંનેનું બળ છે એટલે યુવાનીમાં તો માણસને કોઈ કે ભાઈ ભજન ભક્તિ માથે નરક ચોરાસી આ બધું છે એટલે ભગવાનનું ભજન કરો ન કરવાનું ના કરો અને ભગવાનના માર્ગે ચાલો તો એને વાત મનાય નહીં કારણ કે ત્યારે થોડી શક્તિ હોય બળ હોય તાકાત હોય ત્યારે કોઈ આ વાત એને હાચી લાગે પછી થોડા ઘણા પૈસા હોય ત્યારે તો જોવાનું શું એટલે પછી તો એ અનર્થ માટે કાફી છે એના માટે એટલે આ બંને જણા નરોત્તમ અને નાગરદાસ મેઘવા ગામના છે એ બંને કેવા છે તો કે સત્સંગનો ઉપવાસ નિંદા ટીકા કરે છે યુવાની છે અને પૈસા પણ એવા છે એના કારણે શું છે તો કે પગ ન ભરે પ્રભુથી ડરી ભગવાનનો એને કોઈ ડર નથી કે ભાઈ આવું કરીશું તો આપણે ભગવાન આપણા પર કુરાજી થશે અને અત્યારે તો આપણે ધન જોબનના બળે ભગવાન કરવા દે છે ત્યાં સુધી ચાલે છે પણ ઓળવું પડશે અને હાથ પગ નહીં ચાલે ને કંઈક કંઈ થશે ત્યારે આપણી શું દશા થશે અને આપ આ બધું ભગવાનના ભક્તોની સત્સંગની નિંદા ટીકા કરીએ છીએ ને પછી આપણો જ્યારે એનું ફળ આવશે ત્યારે કેવું અઘરું પડશે એ પછી ત્યારે માણસને ખબર હોતી નથી એમ આ બંને અને નાગરદાસ એ પણ યુવાની અને પૈસાના મદે કરીને ભગવાનથી ડરતા નથી અને ભગવાનના ભક્તો સંતો અને સત્સંગની નિંદા ટીકા ઉપવાસ મશ્કરી જેમ જ્યારે જે કંઈ ચાન્સ મળે અને ના મળે તો ઉપજાવી કાઢીને પણ નિંદા ટીકામાંથી પાછા પડતા નથી એવા બંને છે કરે ભક્તની નિંદા અમઠ એટલે અમાપ અમઠ એટલે કોઈ માપ વિગાર નહીં ભગવાનના ભક્તને ભાળે જોયો મોટો આમ છે ને તેમ છે ને આવું તેવું જેમ તેમ જે કંઈ શબ્દો ફાવે એને તો પછી ઉપજાવાનું હોય ને કરવાનું જોઈએ એટલે કે બાકી ના મૂકે એ ભગવાનના ભક્તોની નિંદા ટીકાઓ કરે છે એના કારણે શું થયું એનું પછી તો ઘણું ભૂંડું થાય પણ આ લોકમાંય ભૂંડું ઘણું થઈ જાય ભગવાન એનું કરે જો ભગવાન ધારે તો કરે ભક્તની નિંદા અમટ અમટ તે પાપે વળગ્યા ભૂત શટ એના કારણે શું થયું તો કે એકી સાથે છ છ ભૂત વળગ્યા કેટલા છ ભૂત વળગ્યા बे भोई ने भंगिया निदान एक खत्री एक मुसलमान वर्ग्या नरोतम ने ये शट आपे अंग मा दुख यमट जारे आवे अंग माई भोई त्यारे भार लिये शीर ढोई જ્યારે મુલા આવે માગે છે કાંઈ છ પ્રકારના ભૂત વળગ્યા છે એમાં બે ભોય છે ભોય એટલે હા અને આમ ભાર ઊંચકનારા જે હોય ને એવા માણસોને ભોય કે જે ઊંચકનારા પાલખીઓ ઊંચકતા હોય કે બીજું કંઈ ઊંચકીને વસ્તુઓ લઈ જવાની હોય એવા જે માણસો હોય એને ભોય જ્ઞાતિ ભોય કહેવાય એવા કોઈ અગતિને પામેલા ભૂતો થયા હશે આ બે એ બે વળગ્યા એવા બે ભંગિયા વળગ્યા ભંગી જ્ઞાતિના ભૂત થયેલા એક કોઈ ખત્રી હતો એ વળગ્યો અને એક મુસલમાન આવી રીતના છ પ્રકારના ભૂત નરોત્તમ જે છે એને વળગ્યા છે શું કરે તો કે આપે દુઃખ અંગમાં દુઃખ અમટ પહેલાં નિંદા અમટ કરી એટલે અમાપ કરી એનું ફળ એવું આવ્યું કે છ પ્રકારના ભૂત એકી સાથે આને વળગ્યા અને ભૂત આવે એટલે તો શું થાય છ પ્રકારના પાછા એકને એક છ છ ભેગા થયા આપે અંગમાં દુઃખ અમટ એટલે દુઃખ દુઃખને દુઃખ થઈ ગયું અને દુઃખ થયું આજુબાજુના એના સગા સંબંધીઓ એ દુઃખી દુઃખી થઈ ગયા જી જ્યારે આવે અંગ માઈ ભોઈ ત્યારે ભારલી શીર ઢોઈ જ્યારે મુલ્લા આવે અંગ માયે ત્યારે કાંઈનું કાંઈ ક્યારે શું આવે એનું નક્કી નહીં ભૂત આમ ઘડીક વારમાં તમને હાજો દેખાય ને ઘડીક વારમાં કોણ પ્રવેશ કરે અને શું કરે ને શું બોલે શું કરે કંઈ નક્કી નહીં જ્યારે પેલા ભોય ભૂતો જે છે એ જ્યારે અંદર પ્રવેશ કરે ત્યારે શું કરે ત્યારે ભાર લઈએ ઢોઈ એટલો બધો વજન માથે ઊંચકે માણસની કેપેસિટીથી ના થઈ શકે એવું બધું ઊંચકવા તૈયાર થઈ જાય અને આખું પછી જ્યારે ઊંચકે ત્યારે તો ઊંચકી લે પણ ઊંચક્યા પછીની પીડા વધી જાય એટલે એવું કરે છે જ્યારે પેલા મુલ્લા કહેતા મુસલમાન ભૂત વળગેલો છે એ જ્યારે આવે ત્યારે શું થાય ત્યાં ક્યારે માગે છે કાંઈ નું કાંઈ શું માગે કંઈ નક્કી નહીં હું ખાવાનું માગે ને હું પીવાનું માગે કંઈ ઠેકાણું નહીં અખાદ્ય ખાવાનું માગે જે ન માણસ ક દિવસ ખાય પીવે એવું બધી વસ્તુઓ ખાવા પીવા માગે અને એવું બધું ખાય આવે ભંગીયા બે ભેળા મળી માગે ખાવાય તે વળી જ્યારે ખત્રી કરે પરવેશ ત્યારે કરે હોય હોય શે મુલ્લા કે મુસલમાન આવે ત્યારે જે તે વસ્તુઓ માગે જેવી તેવી અને એને ના આપો તો પછી ધડામે ધડીમ કંઈ કંઈ કરે એટલે એ જાતે બાકી છેલ્લે ભાંગફોડ કરીને લે જ્યારે કોઈ ભંગી આવે બે ભંગીયા કીધા એ આવે ભૂત રૂપે ત્યારે શું કરે માગે ખા ખાવા અખાજ તે વળી દારૂ માંસ ઇષ્ટા તે કે ન ખાવાનું બધી વસ્તુઓ માગે અને ખાય જ્યારે પેલો ખત્રી પ્રવેશ કરે ત્યારે શું કરે એ બૂમો પાડે હાયશ હાયશા આવું કંઈક કરતો હશે એમાં લખ્યું છે એવું કરે હોઈશ હોયશ હોયશ એટલે આવી બૂમો પાડે અને એને તો પીડા પણ આખું ઘરમાંય બધાય સગા સંબંધીઓ નહીં કેટલી પીડા થાય ને પહેલાં તો એણે સત્સંગનો દ્વેષ કર્યો પણ એનું પરિણામ એવું આવ્યું કે છ ભૂત એકસાથે વળગ્યા એક ભૂત વળગ્યું હોય તો એ માણસને એ કરી નાખે આખો તો છ એક સાથે ભેગા થયા અને ક્યારે કોણ પ્રવેશ કરે કંઈ નક્કી નહીં અને શું કરે એ કંઈ નક્કી નહીં જેવો માણ જેવો લેવું છે ભૂતમાં જે જે પ્રવેશ કરે એવો એનો પ્રવેશ એના આવિર્ભાવ થઈ જાય એટલે એને જે જોઈ તો એના દ્વારા બધું કરે પછી એમ આ નરોત્તમને છ પ્રકારના ભૂત વળગ્યાને અને જ્યારે ત્યારે એને પ્રવેશ કરીને હેરાન કરે છે જ્યારે જે જે વસે આવી સંગ ત્યારે તેવો જ કરે છે રંગ એમ ભૂત વળગ્યાં એ છોય મુવાલગી મૂકે નહીં કોય છ પ્રકારના ભૂતો વળગ્યા અને એવા વળગ્યા કેમ હવે એને મેં એટલા ઉપાયો કરે તો કે ના હવે મેં મને જીવ લીધા વિના અમે જવાના નથી મુવા લગી અને છોડવાના નથી આવું બધા ભૂતોએ નક્કી કર્યું અને આને અતિ પીડા અતિ કષ્ટ થવા લાગ્યું વળી ધડ પર નહીં જેને શીશ વળગ્યો તે નાગર ને ખવીશ આ નરોત્તમને છ વળગ્યા એની જોડે જો એનો મિત્ર બીજો નાગરદાસ હતો એને કેટલા વળગ્યા તો કે એને એવો એક પ્રકારનો ભૂત વળગ્યું છે કે જેના ધડ ઉપર માથું ન હોય ખાલી નીચેનો જ બધો ભાગ હોય એને ખવિશ કે એવો કોઈ ખવિશ એ ભૂત નાગરદાસને વળગ્યો અને એ પછી એની રીતે કામ કરે જ્યારે પ્રવેશ કરે જ્યારે અનેક પ્રકારના દુઃખ આપે કોળી થઈ ભેળી ભૂત તણી ટોળી લો ત્રીજો એનો કોઈ મિત્ર હતો આ બધા ભેગા થઈને ભેગા થાય ત્યારે જ બધું કરે ને ભગવાનના ભગત ભગત ભેગા થાય તો સારું કરે ને એવી રીતે ખોટા માણસો ભેગા થાય તો એની ટોળી ભેગી થાય એ પછી ખોટા માર્ગનું ચાલુ કરે એટલે જેને જેવો સંગ ને જેને જેવી ટોળી મિત્રતા એવું કરાવે ના કરવું હોય તોય પછી પેલાની ભેગા ભેગા ખેંચાતા ખેંચાતા શરૂઆતમાં કરે ને પછી એ માર્ગને બીટ પડી જાય એમાં ત્રણ જણા હતા એટલે નરોત્તમને છ વળગ્યા નાગરદાસને કોઈ ખવીશ માથા વગરનો ખાલી ધડ વગરનો ધડની ઉપર જેને માથું નહીં એવો વળગેલો પછી એનો કોઈક બીજો કોળી મિત્ર હશે બીજો કોઈ બીજો એનો પટેલ જ મિત્ર હશે એને વળગ્યો કોઈ કોળી જ્ઞાતિનો ભૂત થયેલો હશે એને વળગેલો એટલે એમાં ત્રણેય ભૂતો બધા ભેગા થાય ને વળગેલા ભૂતોની ટોળી ભેગી થઈ પછી તો પછી શું થાય છે કોઈ મૂંઝવે કોઈ રોવા રે કોઈ જગાડે કોઈ સુવારે કોઈ ધૂણવે ધ્રુજવે વળી મદીએ દુખ સહુ મળી કેટલી પ્રકારના કોઈ આવે તો મુંજા મુંઝારો કરાવે કોઈ ડરાવે કોઈ રોવાડે તો કોઈ જગાડે તો કોઈ ઊંઘાડે ઘડીકમાં ઊંઘી જાય તો ઘડીકમાં કોઈ ઊભો થઈને ખાવાનું માગે તો ખાવા બે હે તો એટલું બધું ખાઈ જાય કે પાંચ પચી માણસ ભેગા થઈને ખાય એટલું એકલો ખાઈ જાય ઘડી રડવા માંડે ઘડી હસવા માંડે ઘડી હું શું માગે ને શું કરે કંઈ નક્કી નહીં એટલે આ રીતે દુઃખ દુઃખને દુઃખ થઈ ગયું એને ત્રણને તો ખરું પણ બીજા બધાએ પણ દુઃખી દુઃખી થયા એટલે આ રીતે કોઈ ધૂણવે કોઈ ધ્રુજાવે ને અંદર પ્રવેશ કરે તો આ શું કરે કંઈ નક્કી નહીં નહીં તો ભૂત જેને વળગ્યું હોય એને ખબર પડે અને જોયું હોય એને ખબર પડે કેટલી પ્રકારના દુઃખ એમાં તે એટલા બધા મોટા મોટા જેવા એમાં ભૂતમાં કેટલી બધી કેટેગરીઓ હોય ઘણી ઘણી પ્રકારના એમ આ ત્રણેય જણાને ભૂતે એવા હેરાન કર્યા એવા હેરાન કર્યા કે ના પૂછો વાત એમાં દીયે દુઃખ સહુ મળી અનંત પ્રકારના દુઃખ આપે છે તે કાઢવા ઉપાય બહુ કર્યા કર્યા ભેળા ભુવાને જાગરિયા ધૂણી ધૂણી ધન ગયા ખાઈ તો એ ફેર પડ્યો નહીં કાંઈ પછી તને ભૂતને કાઢવા માટે અનંત પ્રકારના ઉપાયો કર્યા કેટલાય ભૂવાઓને કેટલાયને જાગરિયાઓને ભૂત કાઢવાવાળા કેટલાય ભેગા કર્યા ત્યારે તો કંઈ ત્યાં કંઈ પછી પેલો હોકીમ કે વેદ તો ચાલે નહીં એના માટે દવાઓ તો ચાલે નહીં અને આવા પછી ભુવા ઢોંગ ધ થિંગ અને જાગરિયાઓને ડાકલાઓને ધૂણાવે ને આવું બધું કરીને કે એ પ્રકારના ખેલ કરે એવી રીતે અનંત પ્રકારના ઉપાયો કર્યા પણ કોઈ રીતે ભૂત નીકળ્યા નહીં ધૂણી ધૂણી ધન ગયા ખાય તો એ ફેર પડ્યો નહીં કાંઈ કેટલાય ભૂત હું કે ભૂવાઓ દાખલાઓને જાગરિયાઓને આ બધા આવીને આ માનતા ને પહેલી માનતા ને આવું કરો ને તેવું કરો ને એના પ્રકારના પૈસાઓએ બધાય ખાલી થઈ ગયા પણ આ ત્રણેયમાંથી કોઈનામાંથી ભૂત નીકળ્યું નહીં પછી કોઈ ભગવાનના સત્સંગી ભક્તો એને ગામમાં તો હતા જ કારણ કે એનો જ આ લોકો નિંદા ટીકા કરતા હતા એણે જાણ્યું કે આ લોકોને ભૂત વળગ્યા છે અને ખૂબ દુઃખ દે છે પણ ભગવાનના ભક્તો હતા એની તો આ લોકો નિંદા ટીકા કરતા હતા ને ત્રણેય ભેગા થઈ પણ એણે વિચાર્યું કે લાવો એને જો કંઈ સદમતી સૂજે તો આપણે એને ભગવાનનો રસ્તો બતાવીએ આ રીતે તો એણે કેટલાય પૈસાઓ ખર્ચ્યા અને કેટલું કર્યું તોય કંઈ એના ભૂતો નીકળ્યા નહીં જો એને સદમતી જાગે ને આપણે રસ્તો બતાવી અને જાય તો એનું કંઈક સારું થાય આણે બધાએ ભેગા થઈને ભગવાનના ભક્તોએ કીધું એના સગા સંબંધીઓને કે આમ કંઈ ભૂત નીકળશે નહીં જો તમારે ભૂત કાઢવા હોય તો સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અત્યારે વરતાલમાં બિરાજમાન છે જો ત્યાં જશો એમના શરણે જશો તો ભગવાન દયાળુ છે તમારા એને જે કંઈ ભૂલો કરી છે માફ કરશે સત્સંગનો દ્વેષ કર્યો છે પણ આ એના જે ભૂત છે બધા ભૂત કાઢશે આવી રીતે ભગવાનના ભક્તોએ એના સગા અને આવું બધું દુઃખ પડ્યું અને કેટલાય પ્રકારના ઉપાય કર્યા હોય ત્યારે જે કોઈ નાનો મોટો ઉપાય બતાવે તો એ માણસ તરત ત્યાં દોડે એમાં તો આ લોકોએ તો ભગવાનના ભગવાનની વાત કરી એટલે તો બધાએ થાક્યા જ હતા કેટલાય પ્રકારના ઉપાયો કર્યા હતા કંઈ થયું નહોતું એ છેલ્લે આ લોકોએ જ્યારે ભગવાનના ભક્તોએ કીધું જ્યારેથી લાવો જઈએ એની વાતને પણ માનીએ એ ઉપાય પણ કરીએ જો જતું હોય તો પછી ચાલ્યા ત્રણે ત્યાંથી મળી આવ્યા વર્તાલે સ્વામી સાંભળી દર્શન લાગ્યા ચરણ સ્વામી અમો છો તમારે શરણ ત્રણેય જણા સગા સંબંધીઓ બધા એને લઈને વરતા લાવ્યા વરતા લાવીને ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તોના દર્શન કર્યા પગે લાગ્યા અને માફી માગી કે અમે તમારા શરણે છીએ માટે અમારી રક્ષા કરો ત્યારે ભૂતને ભય જ લાગી રહી ન શક્યાની સર્યા ભાગી ખાલી મહારાજના દર્શન કર્યા સંત સભાના ભક્તોના દર્શન કર્યા ત્યાં જ એટલા દર્શન માત્રમાં જ ભૂતો એમાં રહી શક્યા અને તરત ત્યાંથી ભાગી ગયા એવો ભગવાનનો અલૌકિક પ્રતાપ છે ભગવાનના સંતો ભક્તોનો પણ એવો પ્રતાપ છે તો જ્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે પણ ભગવાન દયાળુ છે જેને પોતાનો અપરાધ કર્યો છે તો પણ ભગવાન એને માફ કર્યા કારણ કે એની પાસે છેલ્લે ભગવાનના શરણે આવ્યા ને ભગવાન પાસે આવ્યા અને ભ ભગવાનને જોઈને જ પેલા ભૂત એમની અંદર રહી શક્યા નહીં ભગવાનના દર્શન કર્યા ત્યાં જ એ લોકોના અંતરમાં રહેલા છ છ ભૂતો પહેલાં તેણે ત્રણની અંદર રહેલા બધી પ્રકારના ભૂતો નીકળીને બહાર નીકળી ગયા રહી ન શક્યા નિસર્યા ભાગી जोई नो परताप थयो भूत तणे तनताप खसी ज्ञस जे जेरया त्रणे मवसी मवसि त्रणे सत्संगी थया ધારી જ ઘેર ગયા મહારાજના પગે લાગ્યા ને મહારાજ પાસે માફી માગીને મહારાજની પાસે બેઠા ત્યાં જ એને હૃદયમાં શાંતિ શાંતિ થઈ ગઈ અંતર આનંદમાં અંતરમાં આનંદ આનંદ થઈ ગયો મહારાજ કહે કે આજથી હવે તમે અમારા આશ્રિત થાવ સત્સંગી થાવ નિયમ પાળો પછી મહારાણે કીધું તમે જે કહેશો તે હવે અમે આજથી કરીશું અમે આજથી તમારું ભજન કરીશું તમારી આજ્ઞા પાળીશું અમારે જે કરવાનું હોય તે કહો મહારાજને મહારાજે એમને નિયમ ધરાવ્યા કહેતા પંચવર્તમાન દારૂ માટી ચોરી અવેરી વટલું ને વટલાવું ને આ પાંચ પ્રકારના જે નિયમ છે સત્સંગીના એ પાંચ વર્તમાનને પાળીશું તમારું ભજન કરીશું મહારાજે અમને વર્તમાન ધરાવી કંઠી પહેરાવીને સત્સંગી કર્યા તે જોઈ સહુ આશ્ચર્ય પામ્યા ધન્ય સ્વામી કહી શીષ નામ્યા થયો પરચો જાણ્યો સહુજને કાઢ્યા ભૂત પોતે ભગવને લો એના સગા સંબંધીઓ અને ભગવાનના બીજા સભામાં બેઠેલા ભક્તોજનો બધા આશ્ચર્ય પામ્યા કહું ભગવાનના દર્શન માત્રથી આના કેટલાય ટાઈમના ભૂતો જે એના કેટલા કેટલા ઉપાયો કેટલા સાધનો કરવા છતાં નહોતા નીકળ્યા એ ભગવાનના કેવળ દર્શન કરવા માત્રથી સભામાં આવ્યા માત્રથી જ એના બધા ભૂતો નીકળી ગયા માટે ભગવાનને ધન્ય છે આવી રીતે બધાય આશ્ચર્ય પામ્યા બીજી વાત કહે છે વળીએ દેશે ગામ ત્યાં બ્રાહ્મણ ઈશ્વર નામ तेहने ब्रह्म राक्षस वळग्यो આપે દુખ થાય નહીં હળગો તે राक्षस ને કાઢવા માટ ઘેર બેસાર્યો શાસ્ત્રીય પાઠ ધૂણ ધોણી ને થયો બેહાલ તoy ભૂતે મેલ્યો નહીં ખ્યાલ સ્વામી કહે છે કે વળી ચરોતરની અંદર જ મુમધા ગામ છે ત્યાં બ્રાહ્મણ જ્ઞાતિની અંદર ઈશ્વર નામનો બ્રાહ્મણ હતો એને શું થયું તો કે કોઈ બ્રહ્મરાક્ષસ વળગ્યો કોઈ બ્રાહ્મણ રાક્ષસ થયો હોય બ્રાહ્મણ હોય અને ભૂતયોનીને પામ્યો હોય રાક્ષસ ગતિને તો એને પછી બ્રહ્મરાક્ષસ યોનીમાં છે એટલે કોઈ બ્રાહ્મણ જે રાક્ષસયોનીને ભૂતયોનીને પામેલો એવો કોઈ બ્રહ્મરાક્ષસ એ વળગ્યો ઈશ્વરની અને શું કરે તો મોટો બ્રહ્મરાક્ષસ એટલે બહુ મોટો ભૂતોનો સરદાર બહુ મોટા ભૂતોનો એ આગેવાન આવો મોટો બ્રહ્મરાક્ષસ અને આવીને શું કરે અનંત પ્રકારના દુઃખો આપે છે એ રાક્ષસને એ ભૂતને કાઢવા માટે આ બધાના સગા સંબંધીઓ શું કર્યું તો ઘરે કોઈ મોટો પંડિત શાસ્ત્રી વિદ્વાન એને બેસારે એને બેસારીને વિષ્ણુ સહસ્ર નામ વગેરે પાઠો કરાવ્યા કે આ પાઠો કરીએ તો ભૂત અહીંથી ભાગે અને આ રીતે ભૂતય તે અંદર આવીને ખૂબ ધૂણાવે છે કે અનેક પ્રકારના દુઃખો આ ઈશ્વરને આપે છે અને અનેક પ્રકારના સાધનો કર્યા પણ આલો ભૂત નીકળતો નથી પછી શું થયું તો કે ભણે શ્લોક ભેળા શ્લોક તે હ થયો ભૂત તે ભણે લો કૌમુદી ન્યાય વ્યાકરણ જાણે બોલે ગીરવાણી સંગે ગીરવાણી એ તો બ્રહ્મરાક્ષસ એટલે ભૂત હતો બ્રાહ્મણ હતો ભૂત થયેલો એટલે આ કોઈ સંસ્કૃતના કોઈ શ્લોકો બોલે તો એ ભેગો બોલે સંસ્કૃત ના હું કે વિષ્ણુ સહસ્ત્ર નામ નારાયણ કવચ કે કોઈ પાઠ કરે તો એ પેલો હામે એ પાઠ કરે એ કે તું બોલીશ એના કરતાં તો હું દિવસમાં ને આઠ પાઠ કરી નાખું તું બોલે એની પહેલાં કે નારાયણ કવચ કે તું જે બોલે એના એ કોઈ સંસ્કૃતનો વિદ્વાન હતો પંડિત હતો ન્યાય વ્યાકરણ વગેરે બધા ગ્રંથોને ભણેલો હતો એટલે આ જે કંઈ પેલા શાસ્ત્રીને પંડિતને બેહાડેલા એ જે કંઈ બોલે એની સામે તો આ એના કરતાં વિશેષ બોલે અંદર બેઠેલો ભૂત એટલે કે તું આ બધા મંત્રો બોલીશ એનાથી મને કંઈ ફરક પડવાનો નથી હું તો એ બધાને જાણું છું તું બોલીશ એટલે હું બોલીશ કે સંસ્કૃતનો ભણેલો વિદ્વાન પંડિત એ હતો એવો ભૂત થયેલો હતો એ વળગેલો કોઈ રીત્ય નહી કોઈ રીત્ય ની માને વાત દીએ દુઃખ દિવસ ને રાત પછી બ્રાહ્મણ જે તલપુ પછી બ્રાહ્મણ જેતલપુરે આવ્યો શ્રી હરીની તે હજુ રે પેલો બ્રહ્મરાક્ષસ કોઈ રીતે નીકળતો નથી અનંત પ્રકારના દુઃખો આપે છે પછી મુમધાની અંદર કોઈ સત્સંગી ભક્તોએ કીધું કે ભગવાન સ્વામિનારાયણ પાસે અત્યારે જાઓ ભગવાન અત્યારે જેતલપુરની અંદર બિરાજમાન છે આણે તો ઘણા સાધનો કરેલા અને પછી થયું કે લાવો ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળી છે તો ત્યાં જઈએ એટલે પછી આ ઈશ્વરને લઈને એના સગા સંબંધીઓ મહારાજ પાસે જ્યાં મહારાજ જેતલપુરની અંદર દેવ સરોવરની પાળે બગીચામાં સભા ભરીને બેઠા છે ત્યાં ઈશ્વરને લઈને આવ્યા છે અને આવીને મહારાજ પાસે આવીને મહારાજને પગે લગાડ્યા છે આવી લાગ્યો મહારાજને પાય ત્યારે ભૂત બોલ્યો એ હ માય હવે હું ક્યાં જાઉં મોરારી આવ્યો બ્રાહ્મણ શરણ તમારી આ બ્રાહ્મણે આજ સુધી ગમે એટલા ઉપાયો કર્યા પણ હું એના શરીરમાંથી નીકળ્યો નહોતો હું જવાનો પણ નહોતો એનો પ્રાણ જ લેવાનો હતો પણ હવે આ તો તમારા શરણે આવ્યો છે એટલે તમારા શરણે આવો એટલે હવે મારાથી અહીંયા રહી શકાશે નહીં હવે મારે તો આમાંથી જવું પડશે કારણ કે આ કેસ છેલ્લે હવે તો સુપ્રીમ જગ્યાએ આવ્યો છે અહીંયા મારું ચાલશે નહીં પણ ભગવાનને કહે છે કે મને કોઈક રહેવાની જગ્યા બતાવો કે મારે રહેવું ક્યાં મહારાજ કહે કે તમારે રહેવું હોય તેનાથી સરસ જગ્યાઓ બતાવી કઈ જગ્યાએ તો મહારાજ કે મારું સંતો ભક્તો છે ને ત્યાં જાઓ એ મારો ભૂત કે મહારાજ ત્યાં મારાથી કેમ રહેવાય એ તો બધાય તમારા સંતો તો પવિત્રના દર્શન કરીને હું દૂર મારાથી દૂર રહેવું પડે હું તો બળો ત્યાં જાઉં તો મહારાજ કે આ ભક્તોના બાઈઓ બેઠા છે એમાં જાવ બાઈઓમાં જાઉં ત્યાં કે બાઈઓમાં હું જાઉં ત્યાં પહેલાં સભામાં બેઠેલા બધા બહેનો મહારાજને બૂમો પાડવા લાગે કે મહારાજ રોજ જોજો આ બાજુ મોકલશો નહીં મહારાજ કે ભૂતને કહે તો ભાઈ ક્યાં જઈશ બહેનોમાં તો તું કઈ જગ્યાએ જઈશ ના કે જે કોઈ શુદ્ધા શુદ્ધિ નહીં રાખતા હોય અપવિત્રતા રાખતા હશે તમારી આજ્ઞા નહીં પાળતા હોય પૂજા પાઠ નહીં કરતા હોય કે કોઈ માસિક ધર્મ નહીં પાળતા હોય ને આવી અપવિત્રતા રાખતા હશે અપવિત્રતા એવાની અંદર હું પ્રવેશ કરીને રહીશ એટલે બધા બહેનોની સભામાં બેઠેલા બધાએ કહે કે મહારાજ જો જો અમને માફ કરજો આ ભૂતને આ બાજુ આવવા દેશો નહીં અમારી અંદર કંઈક થોડી ઘણી ખામી હશે તો અમે આથી પવિત્રતા રાખવાનું શુદ્ધાશુદ્ધિ રાખવાનું તમારું ભજન ભક્તિ આજ્ઞા પાળવાનું પૂરું તાન રાખીશું નિષ્ઠા રાખીશું પણ ભૂતને આ બાજુ આવવા દેશો નહીં આવી રીતે બધાએ મહારાજને પ્રાર્થના કરી છે કહે નાથ રહે સંતમાય ભૂત કહે પાસે કેમ વાય ત્યારે નાથ કહે જા કર વન દર્શન મહારાજ કહે તો હવે અહીંયાથી બદ્રિકાશ્રમમાં જા અને ત્યાં તપ કરી અને પછી સત્સંગની અંદર જન્મ ધરજે અમારું ભજન કરીને પછી તારી મુક્તિ થશે આમ કહીને મહારાજે એને ભૂતને છોડાયું ઈશ્વરના દેહમાંથી ઈશ્વર નામનો જે બ્રાહ્મણ હતો મૂમદાનો એને ભગવાને એનામાંથી ભૂત કાઢીને ભૂતનું કલ્યાણ કર્યું ને આને ભૂત થકી છોડાયો પછી ભૂત શીખ માગી ગયો દ્વિજયશ્વરજી સાજો થયો તે પ્રતાપ શ્રી મહારાજ તણો શું કહીએ મુખથી ઘણો ઘણો આજે બધી ભૂતની જ વાત છે મહારાજે ભૂત કાઢ્યા હોય એવી હા બે થોડીક જ ચાર પાંચ કડીની એક નાની વાત છે પ્રકરણ પૂરું કરીએ વળી કણબી નામ રાઈ બાઈ તેને વળગી નિત્ય પ્રત્યે ઘણી લો મહારાજ કે જેતલપુર ની અંદર જ સ્વામી કહે છે કણબી જ્ઞાતિની અંદર રાયબાઈ કરીને સ્ત્રી હતી એને કોઈ ચૂડેલ વળગેલી અને આવીને અના પ્રકારના દુઃખો આ સ્ત્રીને આ રાયબાઈને દે છે શું કરે છે લઈ જાય પહેર્યા ના લુગડા ખાવાના લો પહેરવાના કપડાં ઘરમાં જે કંઈ પડ્યા હોય બધાએ ખેંચીને ખેંચીને લઈ જાય કંઈ થાંભડા વાસણો ટુકડો હોય એ બધા ભેગા કરીને લઈ જાય લઈને ક્યાંય ગામની બહાર નીકળી જાય પછી શું કરે થાય પાંચ દન જ્યારે નાખી જાય ફોડી તોડી ત્યારે પાંચ દસ દિવસ થાય ત્યાં પાછી આવે ને બધું ફાડેલું તોડેલું ને ટુકડા કરી નાખે વાસણો ટુકડા ટુકડા કપડાં હોય ફાડી છીડીને એ કરી નાખે નહીં કંઈ કઈ પ્રકારનું કરે ભૂત આવે એટલે આ રીતે ખૂબ પ્રકારનું દુઃખ દે છે એમ ચૂડેલ પડી છે કેડે જાય ચડાવી પાડરૂ એની અંદર પછી એટલી તાકાત આવી ગઈ આવી જાય જ્યારે પેલી પ્રવેશ કરે ચૂડેલ ત્યારે આખું ઘરમાં પેલું ભેંસનું પાડું હોય તો આખું પાડું ઊંચકીને મેળે ચડાવી દે હવે બધા ઘરનાને પછી તકલીફ કેટલી થાય અને કેટલી પ્રકારની કી અંતે એ બધું કરે અને ઘરના કપડાંઓને થામડાઓના તે બધું જે કંઈ લાવે તો બધું ભેગું કરીને ખેંચીને ના આપે તો ખેંચી પેચીને થામડાઓનું વાસ કપડાઓને ભેગા કરીને બહાર જઈને ફાડીને ટુકડાઓ કરીને પાછી આવે આવી રીતે અનંત પ્રકારના દુઃખ આપેલી ચૂડેલ વળગી છે એ આ રાયબાઈને અને એના ઘરના સંબંધીઓને આપે છે એમ ચૂડેલ પડી છે કેડે જાય ચડાવી પછી તે બાઈ પ્રભુને પાસ આવી કરીએ અરદાસ ત્યારે બોલિયા શ્રી ભગવાન થા સતસંગી લે વ્રતમાન પછી તે બાઈએ તેમજ કર્યું ત્યારે ભૂત તે ભાગીની સર્યું મહારાજ પાસે આવ્યા મહારાજ તો જેતલપુરની અંદર અવારનવાર આવતા એટલે મહારાજ પાછા વિચરણ કરતાં કરતાં જેતલપુરમાં આવ્યા હશે ભક્તોએ વાત કરી એટલે પછી આ બાઈને લઈને સગા સંબંધીઓ મહારાજ પાસે આવ્યા મહારાજ કહે કે એને આજથી સત્સંગી થતું ભગવાન અમારી આજ્ઞા પાડ અમારું ભજન કર તારી અંદર ભૂત રહેશે નહીં ભગવાનનો કોઈ ભક્ત હોય ભગવાનનું એના ગળામાં કંઠી હોય તિલક ચાંદલો હોય મહારાજનું નામ સ્મરણ કરતો હોય ભગવાનની આજ્ઞા પાળતો હોય તો એનાથી તો ભૂત હજાર ગાંવ દૂર ફરે એની એવો ભગવાનનો ભક્ત હોય એની પાસે પણ કોઈ ભૂત આવી શકે નહીં જેની ભૂતની જેની અંદર હોય એ માણસ એની પાસે આવે તો એની અંદર ભૂત ના પ્રવેશી શકે તો એની અંદર તો ભૂત ક્યાંથી આવે માટે ભગવાનના ભક્તે મહારાજની આજ્ઞા સાવધાનીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાળવી કે મહારાજે આપણને આપેલા વ્રતમાન છે આપણને કરેલી આજ્ઞાઓ છે એને સારધાર પાળવી મહારાજની આજ્ઞા ઉપાસના એ દ્રઢ રાખવી ભગવાનનું ભજન કરે એને ક્યારેય ભૂત કે બીજી અવળી ને પામેલા જીવાત્મા એની પાસે પણ ફરકી ના શકે કોઈની અંદર પ્રવેશા હોય એવો કોઈ માણસ એની પાસે આવે તો એમાંથી પણ નીકળી જાય તો એની અંદર તો ક્યાંથી આવી શકે તે પ્રતાપ શ્રી મહારાજ તણો શું કહીએ વળી મુખથી ઘણો એમ આપે જનને આનંદ કહે નિષ્કુળાનંદ એ બાયનું ભૂત ભાગ્યું અને બાઈ ભગવાનની સત્સંગી થઈ મહારાજનું ભજન કરતી થઈ ગામના લોકોએ આ પ્રતાપ જોયો અને નિષ્કુળાન સ્વામી કે આવા તો અનેક પરચાઓ અને અનેક પ્રતાપો મેં મારી નજરે નિહાળ્યા છે એ મેં આમાં લખ્યા છે માટે આપણે પણ મહારાજની આજ્ઞા ઉપાસના જીવનમાં દ્રઢ રાખીએ ભગવાનનું ભજન કરીએ ભગ ભૂત તો આપણી અંદર આવવાના જ નથી પણ કોઈની અંદર આવ્યા હોય એ પણ નીકળી જાય इति श्रीमदेकान्तिग्धर्मप्रवर्तक श्रीसहजानन्दस्वामिशिष्यनिष्कुलान्मुनिविरचिते भक्तचिन्तामणि मध्ये श्रीजी श्रीजिमहाराजे हरिजन्यपर्चापुरे नाम मु एकसो न छप्पन्मप्रकरणं हरिकृष्णमहाराजनीजय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणम् नीलकण्ठं भजे हरिकृष्ण महाराज निजय